બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના દેસાસન ગામના યુવાને BBA નો અભ્યાસ છોડી શરૂ કરી પ્રાકૃતિક ખેતી, કરી મોટી કમાણી. હિંમતનગરના દેસાસણ ગામના પ્રગતિશીલ ખેડૂત યુવાને BBA નો અભ્યાસ છોડીને ખેતી કરવાનું શરૂ કર્યું. ઓર્ગેનિક ખેતી થકી યુવા ખેડૂત મેળવતો બમણીયા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલ દેસાસણ ગામના એક યુવાન કે જેણે BBA નો અભ્યાસ છોડીને ખેતી કરવાનું શરૂ કર્યું છે. આ યુવા ખેડૂત ઓર્ગેનિક ખેતી થકી બમણી આવક મેળવી રહ્યો છે. હિંમતનગરના દેસાસણ ગામના પ્રગતિશીલ યુવાન ખેડૂતે BBA નો અભ્યાસ છોડીને ખેતી કરવાનું કર્યું શરૂ. ઓર્ગેનિક ખેતી થકી યુવા ખેડૂત મેળવતો બમણી આવક. ખેડૂતે એક ગાય માંથી 25 ગાય લાવીને ખેતી શરૂ કરી હતી. વિરલ પટેલ નામના 25 વર્ષીય ખેડૂતે BBA નો અભ્યાસ કર્યો છે, જે બાદ વિરલ પટેલ કુદરતી ખેતી શરૂ કરે તે પહેલા દેશી ગાયને પાળવામાં આવી હતી. ખેડૂતે એક ગાયમાંથી 25 ગાય લાવીને ખેતી શરૂ કરી હતી. ગાયના છાણ અને મૂત્રમાંથી અર્ક બનાવીને ખેતી કરવામાં આવે છે. ખેડૂત વિરલ પટેલે ધીમે ધીમે લગભગ 25 ગાયનો બનાવ્યો તો બેલો. ગાયના છાણ અને મૂત્રમાંથી અર્ક બનાવીને ખેતી કરવામાં આવે છે. ગૌ, ચણા, શેરડી, મગફળી સહિત તમામ પ્રકારના પાકો કે જેમાં શેરડીનો ગોળ, સિંગદાણાના બીજનું તેલ અને ઘઉંનો પણ સમાવેશ થાય છે. વિરલ પટેલ મારું નામ છે અને ઓર્ગેનિક ખેતી કરું છું હું. શેરડી, ઘઉં છે, સિંગ તેલ છે, હળદર છે, એ દરેક વસ્તુ ગાય આધારિત જ છે ખેતી. અને ગાયો મેં શરૂઆતમાં 6-7 લાવેલો, અત્યારે મોટું ડેરી ફાર્મ બનાવ્યું છે. અને ઓર્ગેનિક શેરડીનો જ્યુસથી લઈને ગોર એવો સારો એવો ડિમાન્ડ છે કે જે સુરત અને બરોડાની અંદર પહોંચે છે. જ્યાં બને છે ત્યાં મારી રિક્વાયરમેન્ટ છે ગોળની. એવો સારો એવો બિઝનેસ થાય છે ગોળનો અને બહુ રિક્વાયરમેન્ટ છે. અને કસ્ટમરો સામેથી રિક્વાયરમેન્ટ કરે છે કે ભાઈ 1 કિલો નહીં, 10-10 કિલો સારો એવો માગતા હોય છે કસ્ટમરો. કેમ આરો સ્વપ્ન BBA કરે પછી? પેપર ફૂટવા આ છે ના છે, કોઈ ગવર્નમેન્ટની અંદર જોબો નહીં મળતી સારી એવી, એને કરતાં આ સારો એવો બિઝનેસ છે કે જે આપણા પગ ઉપર જ થવાય. સેલેરી કરતા એ બમણું તગડું કરીએ તો એ કોઈ ઓછું નથી એમ કે આ બિઝનેસની અંદર. જોકે ખેડૂત વિરલ પટેલે ધીમે ધીમે લગભગ 25 ગાયનો તબેલો બનાવ્યો છે અને ગાયનું દૂધ તેમજ છાણ ગ્રાહકોને વેચવામાં આવી રહ્યું છે. જૈવિક ખેતીથી સરકારી નોકરી કરતા થઈ રહી છે બમણી આવક. તો બીજી તરફ ઓર્ગેનિક ખેતી થકી બમણી આવક પણ મેળવવામાં આવી રહી છે. ખેડૂત વિરલ પટેલ અને તેનો પરિવાર વિવિધ પ્રકારના પાકની ખેતી કરે છે. હું વિરલ પટેલનો મિત્ર છું. આજે તેના ત્યાં ફાર્મ ઉપર હું ગોળ લેવા માટે આવેલો હતો. હું આખા વર્ષનો ગોળ તેના જોડેથી જ કઢાવું છું. એની પાસે સિંગતેલ, ચોખા, ઘઉં, દરેક ઓર્ગેનિક વસ્તુ એના ખેતરમાં પાકેલી જ હું આખા વર્ષની ભરી લઉં છું. કારણ કે દવા ખાતર વગરનું ઓર્ગેનિક ખાવાનું મળી રહે એના માટે, અને એ સારી ગુણવત્તાવાળું પોષક તત્વોવાળું આપે છે અને સ્વચ્છતા હોય છે. અને એના ફાર્મ ઉપરથી દૂધ, ગીર ગાયનું દૂધ પણ લઈએ છીએ અને સારું એવું દૂધ પણ આપે છે. અને લોકોને દવા ખાતર વગરથી દૂર રાખવા માટે મહેનત ઉપાડી છે. અને એ મારા જોડે જ અભ્યાસ કરતો હતો, પણ એને અભ્યાસમાંથી ઓચિંતાની રૂચિ છોડી દીધી અને કંઈક બસ મારે ઓર્ગેનિક ખેતી કરવી છે, પણ લોકોને સારું અનાજ આપવું છે. તો એને ઓર્ગેનિક ખેતી તરફ પડ્યો અને નોકરી ધંધા કરતા પણ સારા માત્રામાં આજ કમાણી કરે છે અને એના પગ ઉપર ઊભો છે ખેતી કરીને. ઉપરાંત હાલમાં તેઓ શેરડીનો માવો બનાવીને બજારમાં વેચે છે. ખેડૂતનું માનવું છે કે જૈવિક ખેતીથી સરકારી નોકરી કરતા વધુ કમાણી થઈ રહી છે, ત્યારે એક વર્ષ દરમિયાન બમણી આવક થતા અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે. અન્ય ખેડૂતોને પણ મળી રહી છે પ્રેરણા. ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા.